मारो तो ऑक्सीजन। विश्वास। आम तो प्रेम में टका ना गणिए ने कोई भी वस्तु ने तो बहुत सारू। प्रेम तो प्रेम ज मांगे सामे, अथवा तो साव आनाथी ऊंधू गयू तो प्रेम मांगे ज नहीं कहीं, प्रेम आपे ज। આમ આમ રાંઝણા વાળો લવ યાર, સાચું બોલો એટલે મરી જવા સુધી પણ માણસ પ્રેમ ના છોડી શકે એવો જે પ્રેમ કરે એ પ્રેમ। લવ મેરેજ એબ્સોલ્યુટલી ડુ, મારી પોતાની જ સાથે અને જેને પરણ્યો છું એની સાથે પણ લવ એટ ફર્સ્ટ સાઈટ હતું, અને બાકી લવ એટ ફર્સ્ટ સાઈટ થઈ જ શકે છે ઘણી વાર। તો બહુ અનફોર્ચ્યુનેટ કહેવા જોઈએ, એક જ વાર થયો હોય તો। આવા દરેક થવા જ જોઈએ યાર, આમાંથી એક પસંદ ના કરવાનો, તમારે દરેકને ક્યાંક ક્યાંક પસંદ કરવા જ જોઈએ। આઈ વિલ નોટ પિક વન, આઈ થિંક સો, જ્યારે તમને ખબર પડે કે એક છૂટવું છે એ છૂટવા સિવાયનું કોઈ ઓપ્શન નથી, તો એમાં કંઈ ખોટું નથી અને ઘણી વખત એ તમને સાચી દિશામાં દોરવા માટે જરૂરી પણ હોય છે। જેને હિંમત પહેલી મળે કે વિચાર્યા વગર, એટલે કે વિચાર્યા ખૂબ વિચાર્યા પછી વિચાર્યા વગર, આ બંને સમજી જવા। આ બંને 100-100% હોવા જ જોઈએ, કારણ કે એ 100-100% પ્રયત્ન છે બંને તરફથી, એની સાબિતી છે। બંને યાર, બંને લેક ઓફ એફર્ટ જો કોઈની તરફથી ફીલ થાય તો, પરફેક્શન સીક જ ના કરો પહેલા તો। પરફેક્ટ પાર્ટનર છે ને એ મિથ જ છે, આપણે રોજ જેમ વર્કઆઉટ કરીએ જિમમાં એવી રીતે રોજ રિલેશનશિપ પર વર્કઆઉટ કરવાનું જ હોય છે ને, બંને જણાએ કરવાનું હોય છે, એટલે પરફેક્ટ પાર્ટનર ઇઝ અ મિથ, ડઝન્ટ એક્ઝિસ્ટ। કેટલા સુધી ના અલાઉડ, કેટલા નંબર બોલી શકાય, જેટલા યાદ આવે એમાં, એટલે આમ તો નાનો હતો ત્યારથી શરૂ કરીશ તો આપણું લિસ્ટ બહુ મોટું થઈ જશે, પણ અત્યારના ઇન્સ્ટાગ્રામ સેન્ટ્રિક જો હું તમને કહું, આપણે શરૂ કરીશું દીપિકાથી, અનુષ્કા, હમણાંથી દિશા, પછી નેહા શર્મા, પછી સપના પબ્બી, ઇલિયાના ડીક્રુઝ પણ થોડીક ગમે, હવે 6 પર અટકી જઉં છું। મને એકચ્યુઅલી ડાયલોગ કરતા હું તમને એક મુમેન્ટ કહું જે મારા માટે, બે મુમેન્ટ હું કહી શકું તો હું તમને બે મુમેન્ટ્સ કહું જે મને રોમેન્સની ખૂબ ખૂબ વધારે ગમી હોય, જ્યારે પણ મેં એ જે ફિલ્મ જોઈ છે, સીન જોયા છે ત્યારે મને મળી છે। એક છે હમ દિલ દે ચુકે સનમમાં ખૂબ તીખું ખાઈ અને રિસાઈને બેઠેલો સલમાન ખાન, જેને ઐશ્વર્યા રાય પેલું ખાંડનું પાણી કે એવું પીવડાવી રહી છે ને, એ એ હાથ મારે છે એને અને એ પીતો નથી, એવું 3-1 વખત છે જ્યારે એ ગુસ્સામાં છે અને એ ખાંડવાળું પાણી છે એ પીતો નથી, અને પછી ઐશ્વર્યા દરેક વખતે પાછી ચમચી ભરે અને એને પીવડાવે, પેલો ફરી હાથ મારે અને છેલ્લે પછી એ પીએ છે, અને એ એટલી બધી રોમેન્ટિક મુમેન્ટ છે કે મને એવું થાય કે આમાં ડાયલોગ લખાય જ નહીં, અને ઘણી વખત એવું હોય છે કે ડાયલોગની જરૂર નથી હોતી। બીજી એક મોમેન્ટ જે હું તમને કહું એ છે ફિલ્મ ગુરુની, ગુરુમાં વિદ્યા બાલન વ્હીલચેર ઉપર બેઠી છે અને આર માધવન એને એનો લવ પ્રપોઝ કરી રહ્યો છે, અને વિદ્યા બાલન એની લાઈફની ચેલેન્જીસ, એની રિયાલિટી એને સમજાવે છે કે હું કયા સ્ટેટમાં છું તને ખબર નથી, આજે તને પ્રેમ ને એવું બધું લાગે છે ને એ બહુ અઘરું થઈ જશે મારી સાથે, એ સમજાવતી હોય છે, ત્યારે આર માધવન એની મિડલ ઓફ ધ ડાયલોગ એને કિસ કરે છે, કારણ કે સતત પોતાની તકલીફો બોલતી છોકરી
એને હું કઈ રીતે શું એક લાઇનમાં કે બે લાઇનમાં કહેવું કે તું આ બધી ચિંતા છોડી દે, હું બેઠો છું. એટલે એ જે મોમેન્ટ બને છે જ્યારે આર માધવ અને વિદ્યા બાલનને કિસ કરે છે, એ મોમેન્ટ આવી જગ્યાએ ડાયલોગ હોય જ નહીં. એટલે મારા માટે કદાચ પ્રેમમાં જ્યાં ડાયલોગ નથી આવ્યા ને, એ મોમેન્ટ્સ એ બહુ સ્પેશિયલ મોમેન્ટ છે ફિલ્મોની. જો તમે જાતે કંઈક કૂક કરો ને, તો મને એવું લાગે છે કે એ એ બહુ સ્પેશિયલ છે. એ પ્રોસેસ છે ને કોઈના માટે કંઈ બનાવવું, સો ફ્રોમ મેકિંગ ફૂડ ટુ મેકિંગ લવ, આઈ થિંક મેકિંગ છે ને એ એમાં એફર્ટ છે, એમાં એટલે એ મિસિંગ ના હોવું જોઈએ. મેકિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ. મને ગમે છે એટલે હું કહું કે ખરું, સરપ્રાઇઝિસનું પણ એક મહત્વ હોય છે એટલે એનું પણ ખરું, પણ બંને તરફથી હોય તો સારું, નહીં તો લાંબા ટાઈમે ઇશ્યુ. સર્કમસ્ટાન્સીસ ઉપર હોય છે એટલે, પણ દે આર નેવર ગુડ. સો બેડ ઓર અગલી ડિપેન્ડ્સ ઓન ધ સર્કમસ્ટાન્સીસ. પર્સનલી આમ તો હું ને દીપિકા છીએ જ, આમ ઘણા વખતથી છીએ, પણ જરૂરી નથી કે અમારું સારું ચાલે છે એટલે તમારું બી સારું જ ચાલે. બટ સી ઇફ યુ કેન ટ્રાય. આઈ ડોન્ટ થિંક દેટ ઇટ્સ ફોર એવરીબડી, ઇટ્સ ડિફિકલ્ટ. લેક ઓફ ટ્રસ્ટ. આમાં એક્સપેક્ટેશન છે અને એક ડિમાન્ડ પણ છે. આ એટલે માંગવું, મેં જેમ પહેલાં કીધું એમ, એ જો ના હોય અને કંઈક આપશે એની જો અપેક્ષા ના હોય ને, તો બહુ નિરાત રહે છે બંને તરફ. અને જ્યાં નિરાત હોય છે ને, ત્યાં પ્રેમ બહુ સહેલાઈથી બહાર આવે છે. દરિયાના મોજા. એવરી કિસ એન્ડ એવરી ગિફ્ટ. ફ્રેન્ડ્સ વાળો પાર્ટ છે ને, એટલે એમાં ફ્રેન્ડશીપ હશે એવું માનું છું, એટલે ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ. શું કહી શકાય આપણે, ખૂબ ઝડપથી થાય ને ખૂબ ઝડપથી જતો રહે છે, એટલે એક શબ્દમાં કહેવું હોય તો, કારણ કે આ ક્ષણિક નથી પાછો, પણ એ પોતાની કન્ડિશન લઈને આવે છે કે મેં કર્યો છે એટલે મને તરત મળી બી જવો જોઈએ, નહીં મળે તો મારું બીજે તૈયાર બી બેઠો છે વગેરે વગેરે. એટલે પ્રી કન્ડિશન બી ખરો, ઘણી વાર પ્રી મેચ્યોર પણ ખરો, પણ બધા એવા નહીં હો. એટલે હું એવું કહેતો જ નથી કે આ જનરેશન જે ઇન્સ્ટા જનરેશન છે એને પ્રેમ કરતા નથી આવડતું, એવું નથી. ખાલી એ બહુ બધે કરવા માંડે છે એવું ક્યાંક મને લાગે છે. થોડું થોડું યાદ આવે છે. હું ટીવી ખૂબ જોતો હતો અને સિરિયલ્સ ખૂબ જોતો હતો. મમ્મીને શોખ હતો ટીવીની સિરિયલો જોવાનો, એટલે હું જોડે બેસીને જોતો હતો. મને નિકી અનેજા બહુ ગમતી હતી એ વખતે, એવું મને હમણાં એક નામ જો યાદ આવે તો એ આવે છે. બાકી આઈ એમ શ્યોર મારે હું એટલા બધા ક્રશ થયેલા છે ને કે એનું તો લિસ્ટ છે લાંબુ. એટલે આપણે નિકી અનેજા પર ફાઇનલ કરીએ. નોકરી છોડી દીધી એટલે કે પરણ્યા પછી, પણ પ્રેમ ત્યારે પણ એટલો હતો કે મને ખબર હતી કે હું નોકરી છોડીશ ને તોય વાંધો નહીં આવે, સચવાઈ જશે. બસ આપણે એકબીજા માટે સતત એવું વાતાવરણ ઊભું કરીને રાખીએ કે જેમાં આપણને સતત રહેવું ગમે, એમાંથી બહાર જઈએ તો ફરીને ફરી પાછા આવીને એ વાતાવરણમાં ફરી પાછા આવવાનું પણ મન થાય, અને એકબીજાને સતત કંઈ માંગ્યા વગર આપ્યા કરવાનું મન થાય. બસ આવું જો વાતાવરણ આપણે એકબીજા માટે ઊભું કરી શકીએ અને એને ટકાવી રાખી શકીએ, તો એનાથી ઉત્તમ કંઈ નહીં.